आओ सौ वाला परिजनों ने जय गुरुदेव। एक साथ गायत्री मंत्र बोलीशू, परमपिता परमात्मा ने प्रार्थना करीशू। हे अखिल जगतना नायक, सौने सन्माग तरफ चालवानी पवित्र प्रेरणा प्रदान करो। सांसारिक विषय वासना भोगथी मुक्त करी ए परम दिव्यताना राह तरफ चाली शकीए एवी सद प्रेरणाथी अम सौने जागृत करो। ए भाव साथे गायत्री महामंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं षद्गुरुत्वं नमामि। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमनीय माताजी आद्य शक्ति वेदमाता देवमाता विश्वमाता परांबा भगवती जगदम्बाना माँ गायत्रीना श्री चरणों में अनंत कोटि दंडवत प्रणाम साथे ए परम सत्ताना सूक्ष्म संरक्षण में सौ वाला परिजन भाई बहन दीकरा दीकरीओ सौना अंतःकरण में बिराजित ए परम चैतन्य स्वरूप परमात्मा ने मारा कोटि कोटि प्रणाम। सौने जय गुरुदेव। आजनु ऋषि चिंतन सौना उज्जवल भविष्यनी मंगल कामना करता परम पूज्य गुरुदेव ना ऋषि चिंतन ने तेमना अंतरनी बात ने आपने साथे मळीने समझवानो प्रयत्न करीशु। अखंड ज्योति ऑगस्ट 1967 पृष्ठ नंबर 4। परम पूज्य गुरुदेव कहे छे ईश्वर भक्ति अने जीवन विकास। जीवन में ईश्वर भक्ति हसे तो ज जीवन विकास संभव छे। बाकी भक्ति वगरनो जेनो विकास छे ए मात्र बाह्य विकास हसे अने विकासनी साथे विपत्तिओनो पण एटलो ज एने सामनो करवो पड़े छे। पण जेने विकासनी साथे ईश्वर भक्ति पण राखी छे एना जीवन में गमे तेवी परिस्थितिओ आवे छताय ते प्रभु भक्ति ने कारणे दरेक प्रसंगों ने सहजताथी स्वीकारी शके छे। आजे चारे बाजू मानस टेन्शन में मरी रह्यो छे, कारण ईश्वर भक्ति साथे जेनो संपर्क नथी होतो एने आ परिस्थितिओनो सामनो करवो पड़े छे। એટલે ગુરુદેવે ઈશ્વર ભક્તિને જીવન વિકાસમાં કેવી રીતે ભેળવેલી રાખવી જોઈએ અને ઈશ્વર ભક્તિ સાથે જીવન વિકાસ છે બાકી તો જીવન વિનાશ, ઈશ્વર ભક્તિ વગરનો વિકાસ એ વિનાશ તરફનો અત્રે છે। તો આવો પરમ પૂજ્ય ગુરુદેવ આપણને કહે છે કે જીવ અથવા મનુષ્ય परमात्मानो ज दुर्बल अने विकृत भाव छे। जीव भाव में रहेवू, मनुष्यना भाव में रहेवू तो दुर्बल अने विकृत भाव में जीवाशे। वास्तव में जीव कोई वस्तु नथी, परमात्मा ज अनेक रूपों में प्रतिभासित थई रह्यो छे। कह्युं छे ने कि सृष्टिना कणकण में प्रभु समायेलो छे, वेद वाक्य छे आ। જ્યાં સુધી આપની કલ્પના જીવભાવમાં રહે છે ત્યાં સુધી આપની શક્તિ અને સામર્થ્ય પણ એવા તુચ્છ અને કમજોર દેખાય છે। એટલે ગુરુદેવ કહે છે કે પોતાના ભીતરની અંદર એ વિશાળતાને સમાવવાનો પ્રયત્ન કરો। વ્યક્તિ નહીં, સમષ્ટિ સુધી પહોંચો। પોતાને સીમિત નહીં પરંતુ અસીમ બનાવવાનો પ્રયત્ન કરો। સેનાથી? વિચારોથી, ભાવનાઓથી, ક્રિયાઓથી,
है ने, અને જો એ નહીં કરી શકીએ તો આપણે આપણને જાતે જ અલ્પ તુચ્છ અને કમજોર જોઈ શકીશું. તેથી કહ્યું છે કે ઈશ્વર ભક્તિથી ક્રીડાના અંગ પરિવર્તન જેવું પ્રારંભિક કષ્ટ તો અનિવાર્ય છે. ઈશ્વરની ભક્તિ કરીશું ને તો કીડા, જે કીડો પેલા એમાં હોય છે ને દળમાં, તેને ભમરી કેવું એમ ચટકો ભરે છે. એટલે કહે છે કે કીડાના અંગ પરિવર્તનનું પ્રારંભિક કષ્ટ અનિવાર્ય છે. એના અંગમાં પરિવર્તન આવે જ્યારે પેલો ચટકો મારે, ભમરું જ્યારે એને ચટકો મારવા જાય ને ત્યારે એ કીડાને એટલી બધી પીડા થાય, આમ ઉથલ પાથલ થવા માંડે. પરંતુ એ જે પીડા થાય ને એની સાથે જ એના શરીરમાંથી એવું કહેવાય છે કે એક જાતનું પ્રવાહી નીકળે છે. પછી એની પીડામાં એ એટલો બધો એ થયા કરતો હોય અને પછી થોડો સમય એટલે એનું એ જ યાદ આવ્યા કરે કીડાને કે એમના મને ડંખ મારશે. અને અમુક સમય પછી ફરીથી કીડો એને ડંખ મારે ત્યારે જે બધો જે રસ નીકળ્યો હોય છે ને એની અંદર જાળા ગૂંથાવા માંડે. તે વખતે પણ એને ખૂબ પીડા થાય છે. અને ત્રીજી વખત જ્યારે એને ડંખ મારવામાં આવે છે, ભમરી એને ડંખ મારે છે કીડાને, ત્યારે એ જે જાળા ગૂંથાયા હોય છે ને એ વખતે ફરીથી એ કીડાને એટલી બધી અસહ્ય પીડા થાય અને એમાંથી એ કીડાની પાંખની રચના થાય છે. અને ધીમે ધીમે એ પાંખ એવી એને સરસ મળે છે કે એક દિવસ એ પણ ભમરો બનીને ઉડી જાય છે. આના માટે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો અને કીડાને જ્યારે ભમરી ડંખ મારી જાય છે એટલે એને બહુ પીડા થાય છે. એમને જોયું, એના શરીરમાંથી રસ નીકળે છે તે જોયું. બીજી વખત જ્યારે ભમરો ડંખ મારે છે ત્યારે એને એ જાડું બને છે એ પણ એમને જોયું. પણ કીડાને અસહ્ય વેદના થાય છે. ત્રીજી વખત જ્યારે એને ડંખ મારે છે ને ત્યારે એની પીડાને ઓછી કરવા માટે ડૉક્ટરોએ કાતરથી ધીમે રહીને એ ઝાડું કાપી કાઢ્યું. એ ઝાડું કાપી કાઢવાને કારણે એ ભમરાને પાંખ ન થઈ શકી અને ત્યારે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું કે કીડો આ પીડા સહન કરે ને તો જ એને પાંખ મળી શકે, ને તો ના મળી શકે. પરમ પૂજ્ય ગુરુદેવ અહીંયા કંઈક એવો જ આપણને નિર્દેશ કરવા જઈ રહ્યા છે. કહ્યું છે ને કે પ્રારંભિક પરિવર્તન જ્યારે થાય છે ત્યારે પ્રારંભિક કષ્ટ તો અનિવાર્ય છે, કષ્ટ તો સહન કરવું જ પડશે હે ને. પરંતુ કષ્ટ સહન કર્યા વિના જ્યારે આપણે કંઈક મેળવી લેવાનો પ્રયત્ન કરીશું, કષ્ટ સહન કર્યા વિના આપણે ઈશ્વર પાસેથી કંઈક આશીર્વાદ કે કંઈક કૃપા પ્રાપ્ત કરી લેવાનો પ્રયત્ન કરીશું તો એ સંભવ જ નથી, શક્ય જ નથી. કારણ ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ, ભગવાનની દયા આપણા ઉપર ત્યારે વરસે છે જ્યારે આપણે પણ કોઈ કષ્ટ સહન કરીને ભગવાનને આપણી પાત્રતાનો કોઈક પ્રમાણ આપી શકીએ. આપણે જ્યારે કંઈક પ્રમાણ આપીશું, ભગવાન પરીક્ષા લેતો જાય ને એમાં આપણે જો પ્રમાણ આપીશું તો પછી આપણને ભગવાન એના ભાગમાંથી, એના હિસ્સામાંથી એને જે કંઈક આપવાનું મન થાય એ આપે. આપણે એને કંઈ આપીએ જ નહીં. આપણે બધી પરીક્ષામાં તો પરીક્ષામાં ના બેસું, તારે મારું કામ કરવું હોય તો કર, ભગવાનની પાસે એવી રીતે આપણે શરત કરીએ. અહીંયા ગુરુદેવ એ જ બતાવે છે. તો એ પ્રારંભિક સ્થિતિ છે આપણી. એટલે કહ્યું છે ગુરુદેવે કે જીવનો વિકાસ સુનિશ્ચિત છે, શરૂઆતમાંથી સ્વાર્થ, પરમાર્થ, માયા, બ્રહ્મલોક અને પરલોકની મોહ મમતામાં પરેશાન રહે છે. કીડો જેવી રીતે ભમરાનો ગુંજરાવ પસંદ તો કરે છે, એને એવું થાય છે કે હું ભમરો બની જાઉં, પરંતુ તે અહંભાવ છોડવા માટે તૈયાર થતો હોતો નથી. અને તેવી જ રીતે જીવનું પણ અહંકારમાં રહેવું એ પ્રારંભિક સ્થિતિ છે. આ જીવ પણ એવો જ હોય છે, એને પોતાનો અહંકાર નડતો હોય છે અને એ અહંકાર નડે છે ને એટલે એનો જે વિકાસ થવો જોઈએ એ નથી થઈ શકતો. તમે જોજો ભક્તિના પથ ઉપર ચાલતા જીવોને આ બધી વસ્તુઓ ઘણી બધી એમના જીવનમાં આવતી હોય છે. પણ જ્યાં જ્યાં જગ્યાએ જે જીવે પોતાનો અહંકાર પડતું મૂકી દીધું તેનો ચોક્કસ વિકાસ થયો છે, કારણ કે તેને બળ,
પછી ભીતરમાં રહેલો પરમ તત્વ એને આપવા માંડે છે. અને તેથી કહ્યું છે કે તેના માટે જીદ કરવી, રિસાવવું એ સાધનાની પ્રારંભિક અવસ્થા છે. નથી સાધકો કરતા કે હવે તારો દીવો નહીં કરું, હું હવે આ ગુરુવાર નહીં કરું, તે મારું કશું જોયું નહીં, આટલું ચાલીને આવ્યો તો તે મારું કામ ન કર્યું. આ બધી પ્રારંભિક સ્થિતિ છે. અને બસ સંસારના જીવો આટલી પ્રારંભિક સ્થિતિમાં જીવવા માગે છે. અને એટલે પોતાના જીવનનો જે અસલ વિકાસ કરવો જોઈએ, અસલ વિકાસ થવો જોઈએ, એ નથી થઈ શકતો. તેને પાર કરી લેવાથી તે નિતાંત બ્રાહ્મી સ્થિતિ અર્થાત તદાકારમાં બદલાઈ જાય છે. બસ આટલું પાર કરી લો કે પ્રભુ મારે તમારી પાસેથી કશું જોઈતું નથી, હું બસ નિષ્કામ ભાવે તમારી ભક્તિ કર્યા કરું, તમારું સ્મરણ કર્યા કરું, તું મને બતાવે તે કામ કર્યા કરું, અને તું જે બતાવે ને એ કામ મને ગમે. આપણે પાછા એવું કરીએ કે આપણને ગમતું કામ આપણને મળવું જોઈએ, ત્યાં પણ આપણે પાછા પડીએ છીએ. તું મને જે સ્થિતિમાં રાખે ને એ સ્થિતિમાં મને રહેવાનું ગમે, એ સ્થિતિમાં જીવી શકીએ, એ એ એ એ આપણા અંતઃકરણની એ અવસ્થાને તૈયાર કરવી પડશે. ત્યારે ગુરુદેવ કહે છે કે એ તદાકારમાં આપણે બદલાઈ શકીએ. જે બદલાઈ જાય છે તેનો અહંભાવ એક વિશાળ શક્તિમાન રૂપમાં પરિણત થઈ જાય છે. તે પોતાને જ બ્રહ્મ સ્વરૂપ જોવા લાગે છે. હું જ બ્રહ્મ છું, અયમ આત્મા બ્રહ્મ, સોહમ શિવોહમ, અહમ સચ્ચિદાનંદ. આ સ્થિતિ એવી છે કે જેમાં શિવની શક્તિઓ, અરે જીવની શક્તિઓ વિસ્તરણ થઈ અને ઈશ્વરીય શક્તિઓમાં બદલાઈ જાય છે. જીવનું શિવમાં પરિવર્તન. ક્યારે? હું છું એટલે આ થયું છે, મારા કારણે થયું. હે, પોતાને કોઈ પણ અવસ્થામાં પોતાને માધ્યમ બનાવવું, પોતાનું મહત્વ જોવું, ત્યાં જીવ પાછો પડે છે. એટલે તેમાંથી ખસી જઈએ. સ્વયં ગુરુદેવ કહેતા કે મેં તો મારા ગુરુદેવની કઠપૂતળી છું અને એ નચાવે છે ને હું નાચું છું. જો સ્વયં આવી મહાન સત્તા એમ કહેતા હોય તો આપણે તો એકદમ સામાન્યમાં સામાન્ય, એકદમ નાનો સરખો, એક નાનો સરખો અંશનો પણ હજારમાં અંશનો નાનો સરખો અંશ છીએ. આપણે તો એમાં કશું જ નથી કરી શકતા. આપણી એ સ્થિતિ ગુરુદેવ આપણને એ બતાવીને એ કહેવા માગે છે કે તમે તમારા મનસ્થિતિને ધીમે ધીમે આ અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરો. સંસારમાં સુખ, સ્વામિત્વ અને વિકાસ માટે જે વસ્તુ આવશ્યક છે તે શક્તિ પણ તેને મળે છે. તે નિશ્ચિત છે કે મનવાંછિત સફળતા અને જીવન વિકાસના અધિષ્ઠાતા પરમાત્મા જ છે, એ તો વાત ચોક્કસ છે. પરંતુ જેની કામના કરીએ છીએ એ બધું તેમની ભક્તિ વિના ઉપલબ્ધ થઈ શકતું નથી. આપણે જે પણ કામના કરીએ છીએ, જે પણ આપણને ઈચ્છા છે, કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણી ઈચ્છાઓ ઘણી બધી હોય. આ બધા સાધનોને બ્રેક છે, પણ આ માણસની ઈચ્છા શક્તિને બ્રેક નથી. વારાફરતી ઊભી થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, પણ એ બધું પણ ઈશ્વર ભક્તિ વિના ઉપલબ્ધ થઈ શકતું નથી. અંતે ગુરુદેવ આપણને એ કહેવા માગે છે. એટલે મૂળમાં ઈશ્વર ભક્તિ એ મેઇન આધાર છે. તો આપણે આપણા અંતઃકરણમાં એવી રીતે થોડી ઝાંખી કરી અને અંદર જરા ડૂબકી લગાવી અને હૃદયથી પ્રાર્થના કરીએ કે મારા જીવનમાં નિષ્કામ ભક્તિ વિકસિત થાઓ, તો જ મારું જીવન ખરેખર વિકાસ છે. બાકી તો જીવનમાં શું વિકાસ કર્યો? હા, સારા બંગલા બનાવી દીધા, સારામાં સારી ગાડીઓ લાવી દીધી, સારી ફેક્ટરીઓ હોય કે સારા સ્ટોર ચાલતા હોય કે તમે ખૂબ સારી રીતે કમાઈ શકતા હોય, સારી જોબ હોય, ઘરમાં સારા બાળકો હોય, એ વિકાસ છે? ના, આ બાહ્ય વિકાસ છે. પરંતુ એ વિકાસની સાથે એ વિકાસ ના હોવો જોઈએ એવું પણ નથી કહેતા ગુરુદેવ. એ વિકાસ પણ જરૂરી છે, પરંતુ એ વિકાસની સાથે આત્માનો વિકાસ, જીવનો વિકાસ, હે, આપણે જેના વિકાસ માટે આવ્યા છે તે વિકાસ આપણો થવો જોઈએ. તો ઈશ્વર ભક્તિથી એ બધું જ શક્ય બની શકે છે એવું આપણને ગુરુદેવ આશ્વાસન આપે છે. આવો એ આશ્વાસનને આત્મસાત કરતા આપના સૌ પરિજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના, સૌના સ્વાસ્થ્ય સંરક્ષણની ભાવના સાથે ગુરુચરણમાં પ્રાર્થના કરી આ વાણી પુષ્પ ગુરુચરણમાં અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.